સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. બનારસમાં યોજાશે ધર્મ સંસદ, ગુજરાતના મુદ્દાઓ પણ ચર્ચાશે. અમદાવાદ જિલ્લામાં એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી રૂપાણી. રાજ્યના તમામ બાળકો માટે આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન 27મી નવેમ્બરથી થશે પ્રારંભ. અમદાવાદ અને ગાંધીનગર લોકસભાના ભાજપ કાર્યકરોનો યોજાયો નૂતન વર્ષને મિલન કાર્યક્રમ. દેશ અને વિદેશમાં વસનારા 100 કરોડથી વધુ સનાતન ધર્મીઓના માર્ગદર્શન માટે આગામી 25-27 નવેમ્બર દરમિયાન બનારસમાં ધર્મ સંસદ 2018નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતની બધી જ લોકસભાની બેઠકોમાંથી એક એક પ્રતિનિધિ આ ધર્મ સંસદમાં ભાગ લેશે, જે અંતર્ગત ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાંથી 26 પ્રતિનિધિ ભાગ લેશે, જેમાં ગુજરાતના ગૌચરની જમીન, ધર્માંતરણ સહિતના મુદ્દા પણ ચર્ચાશે. આ 26 પ્રતિનિધિની બેઠક શહેરના અદ્વૈત આશ્રમ ખાતે દંડી સ્વામી પૂજ્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી, જેમાં સ્વામીજીએ આ ધર્મ સાંસદોને નિયુક્તિ પત્ર પાઠવ્યા હતા. આ ધર્મ સંસદમાં 99 દેશના પ્રતિનિધિ, 543 સંસદીય ક્ષેત્રના પ્રતિનિધિ, 170 સંતો વિદ્વાનો, 8 પરમ ધર્માસદ, 8 અન્ય ધર્માસદ, 108 ધર્માચાર્યો, 4 પીઠના જગતગુરુ શંકરાચાર્ય, 4 ધામના પ્રતિનિધિ, 7 ધર્મપુરીના પ્રતિનિધિ, 12 જ્યોતિર્લિંગના પ્રતિનિધિ, 13 અખાડાના પ્રતિનિધિ, 51 શક્તિપીઠના પ્રતિનિધિ, 5 વૈષ્ણવાચાર્યોના પ્રતિનિધિ, 12 ધર્મ સંસ્થાના પ્રતિનિધિ, 36 ધર્મ સેવા પ્રમુખ, 36 રાજનૈતિક પક્ષોના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે કુલ મળીને 1008 બેઠક વ્યવસ્થા થશે. આ ધર્મ સંસદમાં સનાતન ધર્મી અને સ્પષ્ટતા તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. લગભગ 100 કરોડ સનાતન ધર્મી ઓર હિન્દુ ઇસ દેશ મેં રહેતે હૈ, દૂસરે લોગ ભી રહેતે હૈ, લેકિન હિન્દુઓ કી સર્વાધિક સંખ્યા હમારે ભારત દેશ મેં હૈ. ઇસકો ધ્યાન મેં રખ કરકે હમારી બાત સુની નહીં જાતી હૈ. ઉસ સમય હમારે સમાજ કે જો સંગઠન હૈ, जो संस्थाएं हैं, जो धार्मिक धर्म के मुख्य स्थल हैं, उनको अपनी बात पहुंचाने के लिए कोई ना कोई कार्यक्रम आयोजित करना पड़ता है. स्वतंत्रता से लेकर के अभी तक हमें वह स्वतंत्रताएं नहीं मिली जो मिलनी चाहिए थी, अर्थात मंदिरों के संबंध में या गौ माता के संबंध में, राम जन्मभूमि के संबंध में, नदियों के प्रदूषण के संबंध में, पर्यावरण के संबंध में, देश में हमारी जो आने वाली पीढ़ी है उन बच्चों को धार्मिक शिक्षा और संस्कार के संबंध में, जो हमारी हिंदू परंपराएं थीं उनके संबंध में हमारी बात नहीं सुनी जा रही है. ऐसे तमाम मुद्दों को जो राष्ट्रहित में भी जुड़े हैं और सनातन धर्म से भी जिनका संबंध है को लेकर के धर्म संसद का आयोजन काशी में हो रहा है. जगत गुरु शंकराचार्य जी महाराज की अध्यक्षता में हो रहा है. हमारे गुरु भाई स्वामी अवमुक्तेश्वरानंद सरस्वती जी उसके संयोजक हैं और इसमें जैसे 543 लोकसभा के सांसद होते हैं, इसी तरह से प्रत्येक संसदीय क्षेत्र से एक एक प्रतिनिधि को लिया गया है. वहाँ सब बैठेंगे और उस क्षेत्र का प्रतिनिधित्व करके इन सब समस्याओं पर विचार विमर्श होगा. वाराणसी में परम धर्म संसद 1008 आयोजित થવા જઈ રહ્યું છે, જે 25-26-27 નવેમ્બરે જગતગુરુ શંકરાચાર્ય દ્વિપીઠાધીશ સ્વરૂપાનંદજી સરસ્વતીના અધ્યક્ષસ્થાને થવા જઈ રહ્યું છે. અને એમાં વડોદરાથી 26 લોકો, ગુજરાતથી 26 લોકો જઈ રહ્યા છે. ગુજરાતના જેટલા પણ સાંસદીય વિસ્તાર છે એમાંથી એક એક પ્રતિનિધિ રૂપે ત્યાં જઈ રહ્યા છે. આમ 543 પ્રતિનિધિઓ ભારતમાંથી અને ગુજરાતમાંથી 26 પ્રતિનિધિઓ જઈ રહ્યા છે. આ ધર્મ સંસદ છે એટલે ધર્મને લઈને જેટલા પણ મુદ્દાઓ છે અત્યારે
હાલમાં વૈદિક સનાતન ધર્મમાં જે જે પણ કુઠારાઘાત થઈ રહ્યા છે, સનાતન ધર્મમાં જે જે પાખંડ ધર્મો વિકસી રહ્યા છે, સનાતન ધર્મો ઉપર જે જે વિધર્મી આક્રમણો થઈ રહ્યા છે, સરકાર વિધર્મીઓ દ્વારા અને સનાતન ધર્મના પોતાના લોકો દ્વારા જે જે પણ કુઠારાઘાત થઈ રહ્યા છે, પાખંડ ધર્મ ફેલાઈ રહ્યા છે અને જે જે ધર્મનું વિપરીત સ્વરૂપ લોકો સામે આવી રહ્યું છે, એ બધા જ વિષયો પર ત્યાં ચર્ચા યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ જિલ્લાના અસલાલીથી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાષ્ટ્રહિતને સર્વોપરી બનાવીને ભારત માતાના ઉત્કર્ષ માટે જીવવાનો અને એકતાનો ભાવ જન જનમાં જગાવવા માટે આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જો સરદાર પટેલ ન હોત તો આજે આપણે સોમનાથના દર્શન કરવા કે જૂનાગઢના સિંહ જોવા પણ વિઝા લેવા પડે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આજે રોજ 25,000થી વધુ મુલાકાતીઓ તેની મુલાકાતે આવે છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક અર્થમાં તીર્થયાત્રા બને અને જન જનમાં એકતા અખંડિતતાનો ભાવ સુદૃઢ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ એકતા યાત્રાના બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લાના 40 ગામોમાં અને મહાનગરપાલિકામાં આ રથ પરિભ્રમણ કરશે. એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કામાં લગભગ 5,500 ગામો કવર કર્યા હતા. બીજા તબક્કો આજથી શરૂ થઈ અને અન્ય ગામોમાં ફરશે. પ્રથમ તબક્કા પછી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થઈ ગયું. 1 તારીખથી જનતાના દર્શનાર્થે લોકાર્પણ અને ખુલ્લું મૂકવામાં પણ આવ્યું છે. દિવાળીના તહેવારોમાં હજારો લોકો ત્યાં આગળ ઉમટી પડ્યા અને સરદારના નવા બનેલા દુનિયાના સૌથી ઊંચી પ્રતિમાના લોકોએ દર્શન કર્યા. છેલ્લા અઠવાડિયામાં ધારણા કરતા 3 ગણી સંખ્યાઓ ત્યાં આગળ આવી અને એના કારણે નાની નાની જે સમસ્યાઓ ઊભી થઈ એ અંગે પણ સરકારમાં ઉચ્ચ લેવલે મીટિંગ થઈ ગઈ છે. ભવિષ્યમાં સંખ્યા વધશે એ વિશ્વાસ સાથે વ્યવસ્થાઓને પુનઃસ્થાપિત કરવી, આગામી 1 મહિનામાં બધી નવી વ્યવસ્થાઓ પણ બની જશે. ટૂંક સમયમાં બોટિંગ ત્યાં આગળ શરૂ થવાનું છે. રોપવેના ટેન્ડર બહાર પડી ગયા છે. એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર ભવન 52 રૂમની એક આખી હોટેલ એ ડિસેમ્બરમાં એનું ઉદ્ઘાટન પણ થવાનું છે. અલગ અલગ રાજ્યના ભવનો બને એ માટેની સ્કીમ બની રહી છે. અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે અને દુનિયાનું એક જબરજસ્ત ટુરિસ્ટ સેન્ટર ભારતનું એકતા નગરી અને વિશ્વની એક અજાયબી એટલે કે દુનિયાનું ઊંચામાં ઊંચી પ્રતિમા એ કેવડિયા ખાતે નિર્માણ થઈ ગયું છે અને આવનારા દિવસોમાં એ વિસ્તારમાં ખૂબ મોટી એક્ટિવિટીને કારણે એ વિસ્તારના લોકોને રોજી રોટી ધંધા રોજગાર અનસ્કિલ્ડ તમામ કર્મચારી એ વિસ્તારમાં સ્થાનિક લોકોની જ ભરતી કરવામાં આવે એવો પણ સરકારે નિર્ણય કર્યો છે અને એ દિશામાં હજારો લોકો એને કામ રોજગાર ત્યાં મળશે. રાજ્યમાં દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ 27 નવેમ્બરથી 1 ફેબ્રુઆરી 2019 સુધી આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં જન્મથી લઈને 18 વર્ષ સુધીના શાળાએ જતા અને શાળાએ નહીં જતા બાળકોને આવરી લેવામાં આવ્યા છે. આ તપાસણી કાર્યક્રમની સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર સામે ચાલીને શાળામાં જઈને બાળકોના આરોગ્યની તપાસ કરે છે, જેમાં પ્રાથમિક સારવાર બાદ સ્પેશિયાલિટી સારવાર પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે તથા ઓપરેશન સહિત તમામ ખર્ચ પણ ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકાર ઉપાડશે. આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો જિલ્લા મથકેથી કરાવશે. આ કાર્યક્રમ હેઠળ આંગણવાડી પ્રાથમિક માધ્યમિક શાળાઓ આશ્રમ શાળાઓ કસ્તુરબા શાળા અનાથ આશ્રમ વિકલાંગ અંધજન બહેરા મુંગા ચિલ્ડ્રન હોમ મદ્રેસા કેન્દ્ર વિદ્યાલય સહિતની કુલ 1,11,143 સંસ્થાઓમાં આરોગ્ય તપાસણી કરવામાં આવશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યવ્યાપી આ કાર્યક્રમમાં સરકારી તથા ખાનગી શાળાના 1,59,89,400 ના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે, જેમાં 1700 મેડિકલ ઓફિસર, 1300 આયુષ ડોક્ટર, ફિમેલ હેલ્થ વર્કર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આંગણવાડી કાર્યકર બહેનો, મુખ્ય સેવિકા બહેનો તથા પ્રાથમિક શિક્ષકો પણ સેવા આપશે. ગુજરાતની શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોની આરોગ્યની ચકાસણી સરકાર તરફથી સામા પગલે સ્કૂલે કુલે જઈ અને કરવાનો એક મોટો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો અને માને નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી હવે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ જે શરૂ થયો છે એ સારા આરોગ્ય વિદ્યાર્થી ચકાસણી કાર્યક્રમ એ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ અને પંચાયત વિભાગ અને સરકારના અન્ય વિભાગોના સહયોગથી આ વર્ષે પણ શરૂ કરવાનું છે. ગયા વર્ષે 1,57,00,000 બાળકોને આમાં તપાસવામાં આવેલા અને એમાંથી જુદી જુદી પ્રકારની બીમારી જે બાળકને થઈ હોય પણ બાળકને પણ ખબર ના હોય, એમના મા બાપને પણ ખબર ના હોય એવી જે સ્થિતિ હતી એ સામા પગલે ચકાસણી કર્યા પછી હજારો બાળકને જુદા જુદા પ્રકારની 100% સરકારી ખર્ચે સારવાર આપવામાં આવી, જેમાં નાની સારવારથી માંડી 10-15 લાખ રૂપિયા એક બાળક દીઠ વિદ્યાર્થી દીઠ ખર્ચો થાય એવી મોંઘામાંની સારવારની પણ પદ્ધતિ અમલમાં મૂકી 100% ખર્ચો સરકાર ઉપાડે છે એ પ્રમાણેનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ વર્ષે પણ 27 નવેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી 45 દિવસ સુધી આ કાર્યક્રમ ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. આ વર્ષે જે નવો વધારો કર્યો છે એ પ્રમાણે 0-18 વર્ષની ઉંમરના કોઈ પણ બાળક હોય, યુવાન હોય, એ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય કે ન કરતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, એ સારી તંદુરસ્તી ધરાવતા હોય અથવા કુદરતી રીતે કોઈ પણ અંગમના દિવ્યાંગ હોય એવા તમામ બાળકોને સામા પગલે તપાસવાનો કાર્યક્રમ શિક્ષણ વિભાગના સહયોગથી શરૂ કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કર્ણાવતી મહાનગર દ્વારા અમદાવાદ પશ્ચિમ પૂર્વ અને ગાંધીનગર લોકસભાના સંયુક્ત નૂતન વર્ષનું સ્નેહ મિલન સમારંભ યોજાઈ ગયો. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્ણાવતી મહાનગરના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આવનાર વર્ષોમાં કાર્યકરોને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને જાહેર જીવનમાં પ્રગતિ થાય તેવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી. તેમણે કાર્યકરોને આગામી 2019ની લોકસભાની ચૂંટણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત માટે દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી ફરી આરૂઢ થાય તે ખૂબ જ જરૂરી છે. તે દિશામાં કાર્યકરોને કામ કરવા તેમણે હાકલ કરી હતી. ત્યારે શહેર અધ્યક્ષ જગદીશ પંચાલે પણ સૌનું સ્વાગત કરીને ઉપસ્થિત તમામ કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં મારું બુથ સૌથી મજબૂત બુથ એ દિશામાં કાર્ય કરવા કાર્યકરોને હાકલ કરી હતી. આ સ્નેહ સંમેલનમાં સાંસદ પરેશ રાવલ અને ડોક્ટર કિરીટ સોલંકીએ પણ હાજર રહીને આવનાર 2019ની ચૂંટણીમાં 26 બેઠકો જીતવા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સ્નેહ સંમેલનમાં ઝોન મહામંત્રી કેસી પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ અને શહેર પ્રભારી આઈ કે જાડેજા, પ્રદેશ કોષા અધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદો, મેયર બિજલબેન પટેલ સહિત તમામ કાઉન્સિલર, બોર્ડ નિગમ ચેરમેન સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.